ડભોઈના કરજણ રોડ ઉપર દર્શન સોસાયટીની બાજુમાં ખેતરોમાંથી પસાર થતી કેનાલના પાણીના પાઇપલાઇનમાંથી મોટા જથ્થામાં પાણી વહી જઈ રહ્યું હોય કારણે વિસ્તારમાં આવતા સંખ્યાબંધ ખેતરોના પાકને મોટે પાયે નુકસાન થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે એક તરફ કુદરતી આફતે વિરામ મૂક્યો છે વરસાદ વરસવાનું ઓછું થયું છે જેને પગલે ડભોઈ પંથકના સંખ્યાબંધ ખેડૂતોના ડાંગર કપાસ જુવાર સહિતના પાકોને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું હાલ વરસાદે વિરામ લેતા ડભોઈ પંથકના ખેડૂતોએ પાક પાકવવાનો ચાલુ કર્યો છે ત્યારે તંત્રની બેદરકારીને પગલે ખેતરોમાંથી પસાર થતી પાઇપોમાં પાણીના લીકેજ થવાને કારણે ફરી ખેડૂતોને માથે સંકટના વાદળો છવાયા હોય ડભોઈના કરજણ રોડ પર આવેલા સાંઈ દર્શન સોસાયટીની બાજુની રોડની બાજુમાં આવેલા ખેતરોમાંથી નર્મદા કેનાલના પાણીની પાઇપ વડે તંત્ર દ્વારા દહેજ સુધી મોકલવામાં આવે છે જ્યારે આ પાઇપલાઇન કરજણ રોડ ઉપરના સંખ્યાબંધ ખેતરોમાંથી પસાર થતી હોય આ પાઇપલાઇનોમાં લીકેજ થવાને પગલે ખેતરોમાં મોટી સંખ્યામાં પાણી ભરાય જતા કપાસ, જુવાર સહિતના અન્ય પાકોને મોટો પાયો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હોય આજરોજ ડબોય થરવાસા રોડ ઉપર જતી દહેજ પાણીની લાઈનમાં એ રોડ ઉપર આવેલ જમીનોમાં જે એ લાઈનમાંથી ભંગાણ થયેલ છે અને એના જે વાલ છે એ પાણીથી છલકાઈ રહ્યા છે સતત રાતથી આ વાલ છલકાય છે અને સમગ્ર જમીનની અંદર પાણી ફરી વળ્યું છે એક બાજુ કુદરતના પ્રકોપ વચ્ચે જ્યારે વરસાદ સતત વરસ્યો અને એમાં ખેડૂતો પાયમાલ થયા ને અત્યારે કંઈક સારું દિવસ દેખાયા અને એની અંદર આ પાણીએ જે બધી નુકસાન કર્યું છે કરોડો રૂપિયાનું નુકસાન આ પાણીના જવાથી ખેડૂતોને વેઠવું પડ્યું છે અને ખેડૂતોની જમીનની અંદર પાણી બધા ઘૂસી ગયા છે જે દહેજ પાણીની લાઈન જાય છે એ પાણીના વાલ જે ઊંચા મૂકેલા છે પાણીમાંથી અત્યારે પણ સતત પાણી વહી રહ્યું છે અને એ પાણી સમગ્ર ખેતરની અંદર જઈ અને નુકસાન કરી રહ્યું છે સરકારનો જે અભિગમ છે પાણી બચાવો અને ખેડૂત બચાવો પાણી બચાવો એ અભિગમ અહીંયા સર થતો નથી અને આ રીતે પાણીનો વેડફાટ જો અટકે તો આ પાણી ખેડૂતોને કાલે સવારે મળે વીજળી ઉત્પન્ન કરવા પણ આ પાણી કામ લાગે સમગ્ર દેશની અંદર જે આ નુકસાન થઈ રહ્યું છે તો આ અંગે સત્વરે ઘટતું કરવા વિનંતી ક્યાં જાય છે આ લાઇન અહીંયા કેનાલમાંથી એની લાઇન કાઢી અને દહેજ પાઇપલાઇન પાણી મારફતે જાય છે પાઇપ મારફતે પાણી જે જઈ રહ્યું છે એમાં ભંગાન થયેલ છે તંત્રની નિષ્કાળજીને પગલે ખેડૂતોને ફરી એકવાર નુકસાન ભોગવવાનો વારો આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે તંત્ર દ્વારા પાઇપલાઇનો લીકેજ રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હિતેશ જોશીનો રિપોર્ટ ડભોઈ